अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। विद्यार्थिनी मित्रों, आज आपणे धोरण 10 ना प्रकरण 9 ना भाग 3 मां मळी रह्या छीए अने एमां आपणे आजे जोईशुं अभयारण्य, राष्ट्रीय उद्यान अने जैव आरक्षित क्षेत्र। सौथी पहला आपणे एना माटे जोईए अभयारण्य। अभयारण्य એ શું છે તો આપણે સંધિપાઠ છૂટી પાડીને સમજીએ। અભય અને અરણ્ય, અભય એટલે કે ભય વિનાનું, ડર મુક્ત જે છે તે, અને અરણ્ય એટલે કે જંગલ અથવા વન। તો જ્યાં જંગલમાં પ્રાણીઓ એ ભયમુક્ત રીતે રહી શકે છે એવા વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે છે। અભયારણ્યમાં થોડી ઘણી છૂટછાટ સાથે માનવ પ્રવૃત્તિ કરવા દેવામાં આવે છે। જ્યારે અને અભયારણ્યમાં એક વિશેષતા એ છે કે અભયારણ્યમાં ફક્ત અને ફક્ત કોઈપણ એક જ પ્રાણી અથવા પક્ષીની પ્રજાતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે। ભારતના કેટલાક જાણીતા અભયારણ્યો છે, જેમ કે પેરિયાર। ત્યાર પછી આગળ આપણે જોઈએ તો પેરિયારમાં વાઘને સુરક્ષિત રાખવામાં આવ્યો છે। ત્યાર પછી બીજું છે ચંદ્રપ્રભા, કે જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ચંદ્રપ્રભા અને આવા અભયારણ્યોમાં આવા જુદા જુદા પ્રકારના આપણને પ્રાણીઓ જોવા મળે છે। એતુર નગરમ, જે તમિલનાડુમાં આવેલું છે, એ પણ એક અભયારણ્ય છે। મનાસ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એટલે કે મનાસ વન્યજીવ અભયારણ્ય, જે અસમમાં ઉત્તર પૂર્વમાં આવેલું છે। આ ભારતમાં જુદા જુદા ઘણા બધા અભયારણ્યો છે। આગળ આપણે જોઈશું રાષ્ટ્રીય ઉદ્યાન। રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક। અભયારણ્યમાં આપણે જોયું કે થોડી ઘણી છૂટછાટ સાથે ખેતીની અને પશુચરણની છૂટ પ્રવૃત્તિ કરવા દેવામાં આવે છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ પણ પ્રકારની માનવ પ્રવૃત્તિ નિષેધ છે, એટલે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવા દેવામાં આવતી નથી। અને અભયારણ્યમાં કોઈ એક જ પ્રાણી કે પક્ષીની પ્રજાતિ વિશે માહિતી હોય, કોઈ એક જ પ્રાણી કે પક્ષીની પ્રજાતિની ઉપર ધ્યાન કેન્દ્રિત હોય છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં એવું હોતું નથી। ગમે તેટલા પ્રાણીઓ અને એમની પ્રજાતિઓને માટે રાષ્ટ્રીય ઉદ્યાનમાં સુરક્ષા બક્ષવામાં આવે છે। ભારતના કેટલાક અગત્યના જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાંનો એક છે કાઝીરંગા, જે અસમમાં આવેલું છે। કાઝીરંગા જે છે એ એના એક શિંગી ગેંડા માટે એને સુરક્ષિત રાખવામાં આવ્યું છે। એક શિંગી ગેંડો એ ભારતનું વિશિષ્ટ અને જંગલી પ્રાણી છે। એના શિંગડામાંથી દવા બનાવવામાં આવે છે અને એ ખૂબ ઊંચા ભાવે વેચાય છે, એટલા માટે આ જે ગેંડો છે એને કાઝીરંગામાં સુરક્ષા આપવામાં આવી છે। ત્યારબાદ આપણે જોઈએ કોર્બેટ નેશનલ પાર્ક, જે ઉત્તરાખંડમાં આવેલું છે અને ત્યાં પણ ઘણા બધા પ્રાણીઓને રાખવામાં આવ્યા છે। વેળાવદર, જે ગુજરાતમાં આવેલું છે, વેળાવદર પણ એક રાષ્ટ્રીય ઉદ્યાન છે। ત્યાં પ્રાણીઓની સુરક્ષા માટે ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે। હવે ત્યારબાદ છે મરીન નેશનલ પાર્ક, એટલે કે દરિયાઈ જીવસૃષ્ટિ માટેનો અખાત। જામનગરમાં પિરોટન નામથી આ જે પ્રખ્યાત જગ્યા છે ત્યાં નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અને આ નેશનલ પાર્કમાં દરિયાઈ જીવસૃષ્ટિની ઘણી બધી વિવિધતા આપણને સચવાયેલી જોવા મળે છે। ગીર નેશનલ પાર્ક એટલે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જે ગુજરાતમાં આવેલું છે। મિત્રો, આખા વિશ્વમાં ફક્ત ભારત જ એવો દેશ છે કે જ્યાં વાઘ અને સિંહ બંને એક સાથે આપણને જોવા મળે છે। આગળ આપણે જોઈશું કે આવા જુદા જુદા પ્રાણીઓ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સચવાયેલા છે। દચીગામ નેશનલ પાર્ક એટલે કે દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન, જે જમ્મુ અને કાશ્મીરમાં આવેલું છે, જ્યાં જુદા જુદા ઘણા બધા પ્રાણીઓ રાખવામાં આવ્યા છે। ત્યારબાદ આપણે જોઈએ જૈવ આરક્ષિત ક્ષેત્ર।
જૈવ એટલે કે સજીવ, એટલે કે આસપાસના આપણી જે સજીવો છે તે આરક્ષિત, આરક્ષણ કરવું એટલે કે સુરક્ષા કરવી, અને ક્ષેત્ર એટલે કે વિસ્તાર. જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે એ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનથી કેવી રીતે અલગ પડે છે? તો જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે એ આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર બનાવવામાં આવે છે. ઓછામાં ઓછા 5,000 ચોરસ કિલોમીટરમાં એનું નિર્માણ કરવામાં આવે છે, અને જૈવ આરક્ષિત ક્ષેત્રમાં ફક્ત કોઈ પ્રાણી કે પક્ષીની ઉપર ધ્યાન કેન્દ્રિત હોતું નથી, પણ એમાં સજીવો, જીવજંતુઓ અને એમના સાંસ્કૃતિક વારસાને પણ સુરક્ષા આપવામાં આવે છે. ભારતના કેટલાક જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્રો જે છે તે આ પ્રમાણે છે. નીલગિરી જે તમિલનાડુ, કર્ણાટક અને કેરળની ત્રિભેટે આવેલું છે, જેમાં આ પ્રકારના જુદા જુદા પ્રાણીઓ અને ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યને સુરક્ષા આપવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ અંદમાન અને નિકોબાર. અંદમાન નિકોબાર એના કુદરતી સૌંદર્ય માટે અને ત્યાં મળી આવતા દરિયાઈ જીવો માટે જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયેલું છે. ત્યાર પછી આપણે જોઈએ સુંદરવન. સુંદરવન એ ત્યાં જે વાઘના, જુદી જુદી વાઘની પ્રજાતિઓ મળી આવે છે, જેમાંનું એક છે રોયલ બેંગોલ ટાઈગર. એની સાચવણી કરવા માટે સુંદરવનને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે. આમ ત્યાર પછી છે પંચમણી. પંચમણીને એના કુદરતી સૌંદર્ય માટે જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે. અને ત્યારબાદ છે રણ ઓફ કચ્છ, એટલે કે કચ્છનું રણ. કચ્છના રણને શા માટે જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવ્યું? તો કચ્છનું રણ તમે શિયાળામાં જ્યારે પણ જુઓ તો જાણે એવું લાગે કે પ્રકૃતિએ સફેદ ચાદર ઉડી લીધી છે. એવી રીતે ત્યાંની જે રેતી છે એ સફેદ બની જાય છે અને ખૂબ સુંદર દેખાય છે. એને કારણે એના ત્યાં અને આ ઉપરાંત ત્યાંના જે સાંસ્કૃતિક વારસો છે એનું રક્ષણ કરવા માટે આ જે કચ્છનું રણ છે એને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે. મિત્રો, આપણે આગળ વધીએ અને હવે જોઈશું આપણે કે વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે. આપણે પ્રકરણ 9માં જોયું છે કે જંગલોનો વિનાશ થાય છે, પ્રાણીઓનો વિનાશ થાય છે, આપણે એને બચાવવા જોઈએ. એ વાત સાચી છે, પણ આપણે એમનો ઉપયોગ પણ કરવો જોઈએ. પણ કેવી રીતે? જો પર્યાવરણ સાથે આપણે સુસંતુલિત રહીને આપણે વિકાસ કરીશું તો આપણે પર્યાવરણને જાળવી શકીશું. આજે જે આપણે પર્યાવરણના સંકટો જોઈએ છે, જેમ કે મોસમો બદલાઈ ગઈ છે, વરસાદ અનિયમિત થયો છે, વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્યું છે, ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તો આ બધા જે સંકટો છે એ સંકટો આપણી ઉપર શા માટે આવ્યા છે? કારણ કે આ સંકટો એ આપણે ઘણા બધા વર્ષો પૂર્વે જે આપણે બેકાળજી દાખવી છે, આપણે વિકાસ કરવા માટે જંગલો અને પ્રકૃતિના તત્વો તરફ આપણે જે દુર્લક્ષ સેવ્યું છે, એને કારણે આજે આપણા આ બધા પરિણામો ભોગવી રહ્યા છે. તો મારે હવે અંતે તમને એટલું જ કહેવું છે કે જો આપણે વિકાસ કરીએ તો એ વિકાસ આપણો પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર સાથે હોવો જોઈએ. જો આપણે પર્યાવરણ સાથે સુસંગત રહીને મૈત્રીપૂર્ણ વ્યવહાર સાથે વિકાસ કરીશું તો ચોક્કસ આપણી આવતીકાલ એનાથી ઉજળી બનશે. એટલે કે આપણે આપણા પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરીને આપણે આપણી આવતીકાલને વધારે ને વધારે સમૃદ્ધ બનાવી શકીશું. આભાર. આજે છે એ ધોરણ 10નો પ્રકરણ 9નો નકશો છે, જેમાં ભારતના મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો બતાવેલા છે, કે જે ધોરણ 10ની ચોપડીમાં પણ આપણને દેખાય છે. ભારતના જાણીતા અભયારણ્યો અને ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો. બસ અહીં આપણો પ્રકરણનો પૂર્ણ થાય છે. આભાર.